ઉખા બંદરેથી જળપાયેલા ઉનાના તળ ગામના દરિયા છોરુ રામભાઈ આહિર છેલ્લા 9 મહિનાથી પાકિસ્તાનની જેલમાં કેદ હતા. રામભાઈ બીમાર પડતા તેમનું જેલમાં જ 1 મહિના પહેલા મોત થયું હતું. આજે રામભાઈના પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપાયો હતો. ગોવન બગોવા હોજા સડી જ્યા છે એટલી ખબર હતી. અમે જાસા ના દવાખાને ખબર લેવા હાલી એકતા નહીં પણ એ આમ બહુ કમજોર થઈ જ્યા છે. ખાવાનું બસ રોટલી ને આ જે ડાળ ને ફેલ ને એ આપતા. રામભાઈના પરિવારજનોએ છેલ્લા 1 વર્ષથી રામભાઈનું મોઢું જોયું ન હતું. છેલ્લા 9 મહિનાથી રામભાઈના પરિવારજનો તેમના વતન પરત ફરવાની રાહ જોતા હતા. એવામાં તેમના ખબર મળતા આહિર પરિવાર પડી ભાંગ્યો હતો. બોડીને પ્રેસ કરવામાં આવે એમાં કેમિકલ્સ હોય, ઓક્સિજન મૂકવામાં આવેલો હોય, જેથી કરીને એની એટલી બધી અંદરથી તીવ્રતા હોય કે જેથી કરીને આજુબાજુમાં ઉભેલા માણસો એ બેભાન પણ થઈ શકે. એટલા માટે કારણ કે એ જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એનો જે તે વિધિ કર્યું છે એ તો આમ પણ થઈ શકે. સર, એટલું લાંબો સમય મૃત્યુ બાદ પણ કેમ ત્યાં રખાયા? હવે એ વિદેશ મંત્રાલય ની બાબત છે. પરિવારજનો રામભાઈનું મોત જોવા માટે ફિશિંગ ઓફિસરને આજીજી કરતા હતા. જોકે મૃતદેહને રસાયણ સાથેના તાબૂતમાં રાખવામાં આવ્યો હતો, જેને 1 મહિના પહેલા ખોલી શકાય તેમ ન હતું. દિલીપ મોરી, બીટીવી, જૂનાગઢ.